સત્યાવીસ નવેમ્બર એટલે કવિ શ્રી બોટાદકરની જન્મ જયંતિ અંતર્ગત તેમને યાદ કરીએ કવિ બોટાદકર તરીકે જેવો ખૂબ ખ્યાતિપાયમાં છે બોટાદકર એ દામોદર બોટાદકર અથવા કવિ બોટાદકર તરીકે જાણીતા હતા તે ગુજરાતી કવિ હતા તેમની મૂળ અટક શાહ હતી પણ પોતાના ગામ બોટાદ પરથી તેમણે બોટાદકર અટક અપનાવી તેમનો જન્મ બોટાદમાં થયો હતો છ ધોરણ સુધીનો અભ્યાસ ત્યાં જ કર્યો તેઓ તેરમા વર્ષે શિક્ષક બન્યા અને કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે એમણે જુદા જુદા વ્યવસાયો અજમાવેલા વેપાર અને વેદુ પણ કર્યા પણ તેમાં ફાવેલા નહીં અઢારસો ત્રાણુંમાં માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહ મુંબઈ ગયા પુષ્ટિ માર્ગ પ્રકાશન મુંબઈના નિવાસ દરમિયાન કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો નાદોસ્ત તબિયતના લીધે ઓગણીસો સાતમાં વતન પાછા આવી પુનઃ શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો તેમનું પૂરું નામ જોઈએ તો દામોદર ખુશાલદાસ બોટાદકર હતું માતાનું નામ લાડકી બાઈ હતું તેમનો જન્મ સત્યાવીસ નવેમ્બર અઢારસો સિત્તેરના રોજ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના બોટાદ શહેરમાં થયો હતો તેમની કવિતામાં દલપતરામ અને નાનાલાલની ઘણી અસર જોવા મળે છે અલ્પશિક્ષિત હોવા છતાં બોટાદ્કરે પોતાની કવિતાનું જે આગવું અને નિરાળું ક્ષેત્ર સહજ શૂઝથી મેળવી લીધું તેમાં તેમની કાવ્ય અભિજ્ઞા પ્રગટ થાય છે તેઓ આપણી ભાષાના સૌંદર્ય લક્ષી કહેવાય કવિ કહેવાય છે તેમની પ્રસિદ્ધ કાવ્ય પંક્તિ જનની જોડ સખી નહીં જડે રે લોલ છે જે રાસ તરંગીણીમાં છે તેમની કવિતાઓમાં ગૃહ અને ગ્રામ્ય જીવન જોવા મળે છે તેમના ચાર કાવ્ય સંગ્રહ તેમણે પ્રગટ કર્યા અવસાન પછી પાંચમો કાવ્ય સંગ્રહ પ્રગટ થયો કલોલીની સ્ત્રોતસ્ત્વીની નિર્જરિણી રાસ તરંગીણી અને અવસાન પછી પ્રગટ થયેલો શવલીન એમનું પ્રથમ પ્રકાશન શાહ પ્રણિત લાલસિંહ સાવિત્રી નાટક અથવા તો સ્વયં સ્વયંવર વિધિથી સુખી દંપતીનું ચરિત્ર નામનું નાટક છે એ જ રીતે ગોકુળ ગીતા રાસવર્ણન અને સુબોધ કાવ્ય સંગ્રહ પણ એમની પ્રારંભિક કૃતિઓ છે તે પછી કાવ્યોપસનાનાના ધ્યોતક સંગ્રહો કલ્લોલીની સ્ત્રોતસ્વીની નિર્જરિણી રાસ તરંગીણી અને મરણોત્તર શૈવલીની મળ્યા છે રાસ તરંગીણીના રાસોએ એમને એક નોંધપાત્ર કવિના સ્થાનમાં મેળવી આપ્યા છે તે જમાનાની ગુજરાતનોને આ રાસોએ ખૂબ ઘેલું લગાડેલું લોકઢાળોનો તેમાં ખૂબી પૂર્વકનો વિનિયોગ થયો છે શેવલેનીના કાવ્યોની ગુણ સંપત્તિ નોંધપાત્ર છે એમાં પ્રકૃતિ અને ગ્રહ જીવનના ભાવોને એમણે કાવ્ય રૂપ આપ્યું છે ગ્રામ જીવનના પરિવેશનના અને તેના તળપદા વિષયોના સુચારો અને મધુર પ્રાસાદિક નિરૂપણે એમને સૌંદર્યદર્શી કવિનું બિરુદ અપાવ્યું છે ગૃહ જીવનની ભાવનાના કાવ્યો એમનું મુખ્ય અને મહત્ત્વનું પ્રદાન છે કન્યા માતા નણંદ સાસુ લગ્નોદ્યોતા ભગીની નવોઢા ગૃહિણી શ્રીમંતીની પ્રૌઢા એમ નારી જીવનની જુદી જુદી અવસ્થા એના પદ્યને લક્ષ્ય કરીને એના અનેકવિધ સુકુમાર સંવેદનોને એમણે મધુર અને પ્રશંસ રૂપ આપ્યું છે સરેરાશ કક્ષાએ રહેતી કલ્પના શક્તિ તથા સંસ્કૃત પ્રચુર શૈલી અને કંઈક સીમિત રહેતા વર્તુળની મર્યાદા છતાં એમના ભાવ સમૃદ્ધ રાસો અને ગૃહજીવનના કોમળ નિર્વ્યાજન સંવેદનાનું કાવ્યો એમનું ચિરંજીવ રહ્યું છે બોટાદ સાહિત્ય અને સર્જનની ભૂમિ રહી છે બોટાદકરની જન્મભૂમિ અને મેઘાણી કર્મભૂમિ રહી છે કદાચ બોટાદ કરેરે લોલ જો એક લખ્યું હોત તો પણ ગુજરાતી સાહિત્યમાં આજે એ અડીખમ ઉપા રહ્યા હોત આટલું વિશાળ સાહિત્ય સર્જન કરીને જનાર બોટાદકરજીને શતશ વંદન અસ્તુ